गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नवमा चैप्टर में एक नव प्रश्न आप सीखी रहा आज प्रिजम वड़े थतु वक्रीभवन अथवा प्रिजम द्वारा थतु वक्रीभवन जुदो प्रश्न है। छेल्ले सुधी आप जे लेंस की ने बड़ी चर्चा करी थी एनाथी थोड़ा अलग प्रश्न छे वक्रीभवन पण प्रिजम वड़े वक्रीभवन केवी रीते थाय अने ए प्रिजम माटे आपात कोण, निर्गमन कोण, विचलन कोण अने प्रिजम कोण वच्चेनो संबंध आरो। अने बीजो प्रश्न एमां पूछाय के प्रिजमना द्रव्यनो वक्रीभवनांक शोधवानो सूत्र तारो। एटले आ प्रश्न मोटो छे, चार मार्कमां पूछी शकाय एवो प्रश्न छे, अथवा भाग पाडीने पूछाय तो बे 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 मार्कनी अंदर पण पूछी शकाय। तो पहेला तो आ आकृति जे आपणे दोरी छे प्रिजमथी थता वक्रीभवन आकृति समझे। अपने बधाए लगभग प्रिजम जोयेलो छे। प्रिजमनी टोटल पांच बाजू होय। केटली बाजू होय? पांच बाजू होय। एमां बे सपाटी त्रिकोणाकार होय अने त्रण सपाटी चौरस अथवा लंबचौरस होय। एटले प्रिजम केवो होय तमे विचारी शको छो। બે સપાટી ત્રિકોણાકાર અને ત્રણ સપાટી ચોરસ અથવા લંબચોરસ, મોટે ભાગે આપણે ચોરસ હોય એવું લઈએ જે ત્રણ સપાટીઓ છે। હવે કોઈ પણ પ્રિઝમ તમે પ્રયોગમાં વાપરો એટલે એને ડ્રોઈંગ શીટ પર મૂકવાનો કેવી રીતે? પ્રિઝમથી ટાંકણીઓનો પ્રયોગ કરીએ છીએ આપણે વક્રીભવન આ જ આકૃતિ તૈયાર કરવા માટે। તો તમારી જોડે પ્રિઝમ હોય, टेबल पर एक ड्रॉइंग पेपर तमे मूक्यु छे, तो ए ड्रॉइंग पेपर पर प्रिजम ने एवी रीते मूको के जेथी एनी बे त्रिकोणाकार जे सपाटीओ छे एमांथी एक सपाटी पेपर पर रहे, पेपर ना संपर्कमां, तो बीजी त्रिकोणाकार सपाटी बराबर एनी सामे, एटले आपणे ऊपरथी आम जोईए तो एक त्रिकोणाकार सपाटी आपणने देखाय अने बीजी त्रिकोणाकार सपाटी ए पेपर ना संपर्कमां छे। तो त्रण सपाटीओ जे चौरस के लंबचौरस हती એ ક્યાં છે? તો એ સાઈડમાં હશે, ત્રણ બાજુ, બરાબર? સમજો કે મારે આવો પ્રિઝમનો આકાર, પ્રિઝમ આકારની કોઈ વસ્તુ બનાવી છે તો ત્રણ ચોરસ ટુકડા લેવાના। કેટલા? ત્રણ એક સરખા ચોરસ। એક ચોરસને આમ ઊભો ગોઠવી દો, એની સાથે અમુક ખૂણે બીજો અને એની સાથે ત્રીજો, એટલે ત્રણ ચોરસ ટુકડા તમે આમ ગોઠવી દેશો તો એ ત્રણ ચોરસ ટુકડા એની ઉપરની ધાર તમે જોશો તો ત્રિકોણાકાર ઉપરની સપાટી દેખાશે, નીચેની સપાટી ત્રિકોણાકાર અને ત્રણ ચોરસ છે બાજુમાં છે। આ થઈ ગયો પ્રિઝમ। એટલે પ્રિઝમને હંમેશા એની ત્રિકોણાકાર સપાટી પાયો બને, નીચે પેજ પર સંપર્કમાં રહે ત્રિકોણાકાર સપાટી, એવી રીતે પ્રિઝમને મુકાય। હવે એ સપાટી પ્રિઝમ પર, પ્રિઝમની સપાટી ત્રિકોણાકાર જે છે એ પેજના સંપર્કમાં મૂકી આપણે ડ્રોઈંગ પેપર, તો પેન્સિલથી એને માર્ક કરી લેવાની। પ્રિઝમની સપાટી જે સંપર્કમાં છે પેપરના એને પેન્સિલથી માર્ક કરી લો, પ્રિઝમ હટાઈ લો તો એક ત્રિકોણ બની જાય, આવો ત્રિકોણ બની જાય। જો બધી બાજુઓ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ બને, મોટે ભાગે આપણે સમબાજુ ત્રિકોણ હોય એવા પ્રિઝમ લઈએ છીએ। હોય અલગ ખૂણાવાળા પણ પ્રિઝમ હોય, ધ્યાન રાખો કાટકોણ પ્રિઝમ પણ હોય, એવું નથી કે બધા પ્રિઝમ સમબાજુ ત્રિકોણવાળા જ હોય, પણ અહીંયા આપણે આકૃતિ એવી બતાવી છે આવા પ્રિઝમ પણ હોય છે। હવે એ પ્રિઝમ છે એના શિરોબિંદુ, એની જે ત્રિકોણાકાર સપાટી છે એના એ બી સી, તો એ બી સપાટી પર ક્યુ બિંદુ પાસે એક લંબ રેખાખંડ આપણે દોર્યો છે, ડોટ લાઈન થી આપણે બતાવ્યો। હવે એ લંબ રેખાખંડ સાથે અમુક અંશના ખૂણે એક કિરણ આપાત કર્યું છે, આ લાલ કલરથી આપણે બતાવ્યું છે પી ક્યુ, પી ક્યુ એ આપાત કિરણ છે, અને જે લંબ રેખાખંડ સાથે ખૂણો બને છે આઈ એ આપાત કોણ છે। એટલે અહીંયા પીક્યુ આકૃતિમાં પીક્યુ શું છે? તો આપાત કિરણ છે। પછી આઈ સ્મોલ આઈ એ આપાત કોણ છે, એટલે પીક્યુ કિરણ આપણે ક્યુ બિંદુ પ્રિઝમની એબી સપાટી પર આપાત થયું। હવે એ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ગઢ માધ્યમમાં જાય છે એટલે એનું વક્રીભવન થશે,
तो ये किरण आम सीधू जवाने बदले अहीं डॉट लाइन आपणे बतावी छे, खरेखर आ सीधा मार्गे जतो नथी, त्यां जवाने बदले वक्री भवन थईने आ आवी जाय छे, क्यू आर किरण बने छे। क्यू आर ए वक्रीभूत किरण छे आपणा माटे, पी क्यू जेवी रीते आपात किरण छे एवी रीते क्यू आर ए वक्रीभूत किरण छे। प्रिज्म ની બીજી સપાટી એસી, અહીંયા આર બિંદુ આપણે બતાવ્યું છે, તો એસી સપાટી પર એ કિરણ અહીંયા આપાત થઈ પાછું અને ત્યાંથી એ પાછું હવામાં બહાર નીકળ્યું એટલે ફરી વક્રીભવન થયું। એક અહીંયા વક્રીભવન થયું ક્યુ બિંદુ પાસે, ફરી વક્રીભવન થાય આર બિંદુ પાસે, તો આર બિંદુએથી એ કિરણ બહાર નીકળ્યું। આરએસ એ નિર્ગમન કિરણ કહેવાય, આરએસ એ કયું કિરણ કહેવાય, નિર્ગમન કિરણ। अब यहाँ डेल्टा वन आपणे यहाँ लख्या छे, आ वक्रीभूत किरण अने आ सीधू जाए ए बे वच्चे यहाँ खूणो छे, डेल्टा वन लीधो छे। बुक में डेल्टा वन एवुं बतावी नथी, पण डेल्टा वन एटले शुं, तो पहली सपाटी पासे किरणनुं केटलुं विचलन थयुं पहली सपाटी पासे ते विचलन दर्शावे छे। पछी आ डेल्टा टू ए बीजी सपाटी पासे विचलन दर्शावे छे, અને ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 નો સરવાળો કરીએ એટલે કુલ વિચલન આ ડેલ્ટા થયું, એટલે ડેલ્ટા એ વિચલન કોણ છે। અહીંયા જો આપાત કિરણને મેં આમ સીધું લંબાવ્યું, નિર્ગમન કિરણને પાછળની બાજુએ લંબાવ્યું, એ બે કિરણો વચ્ચે અહીંયા જે ખૂણો બન્યો એ વિચલન કોણ કહેવાય, એટલે આકૃતિમાં ડેલ્ટા એ વિચલન કોણ છે અને આ બાજુ ઈ એ નિર્ગમન કોણ છે। ये શું છે, નિર્ગમન કોણ કહેવાય। પછી r1 r2 પહેલી સપાટીએ વક્રીભૂત કોણ, વક્રીભવન થયું ને, જે રીતે આ આપાત કોણ જે રીતે વક્રીભૂત કોણ હોય, સ્નેલના નિયમમાં આપણે આપાત કોણ અને વક્રીભૂત કોણ લઈએ છે n1 sin i બરાબર n2 sin r, તો એમાં r એ વક્રીભૂત કોણ છે, પણ અહીંયા નામ આપ્યું આપણે r1, કેમ કે પહેલી સપાટીએ વક્રીભવન થાય છે તો વક્રીભૂત કોણ r1 અને બીજી સપાટીએ આ જે કોણ બને છે તે r2। એક્ચ્યુઅલી બીજી સપાટી પાસે વક્રીભૂત કોણ કહેવાય, જો એ આ જે કિરણ હતું એ આ અહીંયા આવે છે અને આ લંબ રેખાખંડ એ બે વચ્ચે, આમ તો બીજી સપાટી પાસે આર ટુ એ શું કહેવાય, તો બીજી સપાટીના સંદર્ભમાં જ વિચારું તો આર ટુ એ આપાત કોણ થાય ને વક્રીભૂત કોણ થાય ઈ। બીજી સપાટી પાસે આર ટુ એ શું થાય, બીજી સપાટી માટેનો આપાત કોણ થયો અને ઈ એ બીજી સપાટી માટેનો નિર્ગમન કોણ થયો, બરાબર। અહીંયા ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, અહીંયા પાતળામાંથી ઘટ માધ્યમમાં આવે છે। હવે જુઓ r1 r2 એ બે ખૂણા છે એના આપણે લખતા નથી, અહીંયા એનું નામ આપતા નથી, આમ તો અહીંયા r1 એ વક્રીભૂત કોણ છે અને r2 એ બીજી સપાટી પાસે આપાત કોણ છે। હવે આ આકૃતિ જે છે એ આકૃતિમાં આપણને ખબર પડે તો એ આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીને આપણે આપાત કોણ i, પ્રિઝમ કોણ a, વિચલન કોણ ડેલ્ટા અને નિર્ગમન કોણ e એની વચ્ચેનો સંબંધ તારવવાનો છે। જો અહીંયા જે ખૂણો છે ને, આ પ્રિઝમની ત્રિકોણાકાર સપાટીમાં ત્રણ ખૂણા છે a b c, એમાં અત્યારે હાલ a આપણા માટે પ્રિઝમ કોણ કહેવાય, પ્રિઝમ કોણ એ જ કેમ લીધો, b અને c કેમ ના લીધો, તો જો એક સપાટી પર આપણે કિરણ આપાત કર્યું, એ સપાટી કઈ AC, બીજી સપાટી AB આપાત કિરણ અને AC એ નિર્ગમન કિરણ મળે છે, એટલે આ સપાટી પર આપાત કિરણ જે લીધું એ સપાટી AB જ આપી અને AC સપાટીમાંથી કિરણ બહાર આવે છે, તો આ AB અને AC એ બે બાજુઓ અહીંયા જે ખૂણો બનાવે તે પ્રિઝમ, ધારો કે નામ મેં આવી રીતે આપ્યા હોત એ બી સી, સી નામ અહીંયા આપ્યું હોત તો આપણો પ્રિઝમ કોણ સી થતો, પછી આ સપાટી એ કિરણ આપાત કરવાને બદલે અહીંથી આપાત કરું, આ સપાટીમાંથી બહાર નીકળે, બી સી સપાટી પર હું કિરણ પ્રકાશનું આપાત કરું અને એ બી સપાટીમાંથી બહાર નીકળે, તો બી સી અને એ બી એમાં કોમન શું છે, તો બી, તો બી આપણો પ્રિઝમ કોણ થાય, એટલે પ્રિઝમ કોણ એવી રીતે નક્કી કરવાનું।
તો અત્યારે હાલ આપણી જે આકૃતિ છે એ પ્રમાણે એ એ પ્રિઝમ કોણ છે? આકૃતિમાં એ શું છે તો પ્રિઝમ કોણ છે? તો અહીંયા આઈ ડેલ્ટા ઈ અને એ એમની વચ્ચેનો સંબંધ આપણે તૈયાર કરવો છે. એ સંબંધ તારવો છે. તો જો આકૃતિમાં હવે આ ચાર ખૂણાઓ વચ્ચેનો સંબંધ તારવો હોય તો અહીંયા એક ચતુષ્કોણ બને છે. એ ક્યુ એન આર આ ચતુષ્કોણ થયો. અહીંથી જુઓ, આ એક બાજુ ચતુષ્કોણ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. ચતુષ્કોણનો આકાર થોડો જુદો છે. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ કે લંબચોરસ કે ચોરસ કે સમબાજુ કે એવો ચતુષ્કોણ નથી મળતો, પણ આ જે આકાર છે એને ચતુષ્કોણ તો કહેવાય જ, ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે, બરાબર? એટલે અહીંયા ચતુષ્કોણ એ ક્યુ એન આર માં ચતુષ્કોણના ખૂણા કેટલા હોય તો ચાર. ચતુષ્કોણના ચાર ખૂણા હોય, એમાં એક ખૂણો આ એન, એટલે કે ક્યુ એન આર એવું કહી શકું. ક્યુ એન આર એટલે આ ખૂણો એન થયો. એક આ પ્રિઝમ કોણ એ, પછી આ બાજુ એ ક્યુ એન. એ ક્યુ એન માં શું થશે તો આ પ્રિઝમની સપાટી અને આ લંબરેખાખંડ, એ પ્રિઝમની સપાટી સાથે જ લંબરેખાખંડ છે એટલે એ 90 નો ખૂણો થાય. એવી રીતે આ બાજુએ એ આર એન પ્રિઝમની સપાટી સાથે લંબરેખાખંડ જે દોરે તો 90 નો ખૂણો બને. એટલે પ્રિઝમ જે ચતુષ્કોણ છે આ પ્રિઝમમાં બનતો એ ક્યુ એન આર, એ ચતુષ્કોણમાં બે ખૂણા તો કાટખૂણા છે, બીજા બે ખૂણા વધ્યા એટલે આ બે નો સરવાળો કાટખૂણા છે એટલે 90 વત્તા 90 180, અને ચતુષ્કોણમાં તો ટોટલ કેટલું હોય 360, તો એમાંથી 180 કાઢ નાખો એટલે આ બે ખૂણાનો સરવાળો 180 મળે. પહેલા આપણે લખીએ કે ચતુષ્કોણ એ ક્યુ એન આર માં ખૂણો એ, ખૂણો એ એટલે આ ખૂણો, વત્તા એ ક્યુ એન પ્લસ ખૂણો એ ક્યુ એન પ્લસ ખૂણો ક્યુ એન આર, ક્યુ એન આર એટલે આ ખૂણો, વત્તા ખૂણો એ આર એન બરાબર શું થાય 360. ચાર ખૂણાઓનો સરવાળો, એમાં એ ક્યુ એન અને એ આર એન આ બે 90-90 ના છે એટલે અહીં હું 90 લખી દઉં, અહીંયા પણ 90 લખી દઉં. 90 વત્તા 90 એટલે 180 થાય. એ 180 90 આ બાજુ લઈ જવું તો માઇનસ થાય, જે 360 માંથી બાદ થાય. 360 માંથી 180 બાદ કરીએ એટલે 180 વધે કોનો સરવાળો? એ અને ક્યુ એન આર એ બેનો સરવાળો 180 થાય. અને અહીંયા ખૂણો એ એવું લખવાને બદલે આપણે એકલું એ લખીએ છીએ પ્રિઝમ કોણ માટે, તો એ પ્લસ ખૂણો ક્યુ એન આર બરાબર 180. આ એક પરિણામ મળ્યું આપણને ભૂમિતિ પરથી, આકૃતિ પરથી. બીજું અહીંયા નીચેના ભાગમાં એક ત્રિકોણ જુઓ તમે. આ હવે ચતુષ્કોણ નહીં, હવે ત્રિકોણ. કયો ત્રિકોણ? ક્યુ એન આર આટલો ત્રિકોણ, એમાં એક ખૂણો આર વન, એક ખૂણો આર ટુ અને એક ક્યુ એન આર, આ ખૂણો જે અહીંયા લીધો છે તે જ. એ ત્રણેયનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એવું ખબર છે આપણને. તો એ ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ ક્યુ એન આર માં આર વન, આર વન એટલે આ વક્રીભૂત કોણ અહીંયા રહ્યો તે, પ્લસ આર ટુ એટલે આ બાજુ બીજી સપાટી માટે આપાત કોણ ગણાય તે, પ્લસ ખૂણો ક્યુ એન આર, આ ત્રણેયનો સરવાળો થાય 180. ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180. આ પરિણામ નંબર બે. હવે આની જમણી બાજુ અને આની જમણી બાજુ સરખી એટલે ડાબી બાજુ સરખાવો એટલે એક અને બે પરથી સમીકરણ એક અને
બે પરથી a પ્લસ ખૂણો q n r બરાબર r1 પ્લસ r2 પ્લસ ખૂણો q n r તો બે બાજુથી q n r ઉડી જશે સરખા ખૂણે એટલે એક જ ખૂણો છે એટલે શું વધ્યું આપણી જોડે a બરાબર r1 પ્લસ r2 આવું પરિણામ મળે a બરાબર r1 પ્લસ r2 અને હું પરિણામ નંબર 3 કહી કોઈ પણ પ્રિઝમ માટે આ યાદ રાખો આ પ્રિઝમ કોણ ગમે એટલો હોય એ સમબાજુ ત્રિકોણ હોય તો 60 નો હોય કે એના કરતા વધારે કે ઓછો ગમે તે હોય પણ કોઈ પણ પ્રિઝમ માટે પ્રિઝમ કોણ એ આ બાજુ પહેલી સપાટી એ વક્રીભૂત કોણ અને બીજી સપાટીનો આપાત કોણ એના સરવાળા જેટલો જ થાય આ બદલાય તો આ બદલાય પણ આ તો જે હશે તે અચળ જ રહેવાનું એટલે આ બેનો સરવાળો જે થવાનો એ ફિક્સ જ થશે તમે આપાત કોણનું મૂલ્ય બદલો એટલે r1 બદલાશે r2 બદલાશે પણ એ નહીં બદલાય આપેલા પ્રિઝમ માટે તમારી જોડે એક પ્રિઝમ છે એનો પ્રિઝમ કોણ 60 નો છે તો એ પ્રિઝમ માટે આપાત કોણ તમે ગમે એટલો વાપરો વક્રી ભવન થશે નિર્ગમન કિરણ મળશે ખૂણાઓ તમે માપો તો આપાત કોણ બદલતા જશો એમ r1 r2 બદલાશે પણ એ એવી રીતે બદલાશે કે બેનો સરવાળો તો એ જેટલો જ થાય એટલે કે 60 થાય સાઈડ નો પરિણામ કોણ કહે તો બરાબર ચલો આ એક અગત્યનું પરિણામ મળ્યું હવે ફરી આકૃતિ પર જઈએ આપણે આ બાજુ આપાત કોણ આઈ છે એનો અભિકોણ કયો થાય તો અભિકોણ એટલે આવી ચોકડી થાય તે આ બાજુ આપાત કોણ આઈ હોય તો આ ખૂણો એનો અભિકોણ થાય તો એવું જુઓ તમે આ લંબ રેખાખંડ અને આપાત કિરણ આ બાજુ આપાત કોણ છે તો આ બાજુ એટલો જ ખૂણો અહીંયા બને કયા બે ખૂણા તો એક r1 અને ઉપર આપણે ડેલ્ટા 1 લખ્યો છે તે એટલે ડેલ્ટા 1 અને r1 નો સરવાળો કેટલો થાય આઈ જેટલો થાય ડેલ્ટા 1 અને r1 નો સરવાળો આઈ જેટલો થાય એટલે અહીંયા હું લખું આકૃતિ પરથી આકૃતિ પરથી i બરાબર r1 પ્લસ ડેલ્ટા એટલે r1 બરાબર શું થાય i માઈનસ ડેલ્ટા 1 r1 બરાબર આવું થાય તે જ રીતે આ બીજી સપાટી નિર્ગમન કોણ e છે એનો અભિકોણ આ બે ખૂણાઓનો સરવાળો થાય એટલે કે ડેલ્ટા 2 અને r2 નો સરવાળો અને એની પરથી મારે r2 ને કરતા બનાવવા તો e માંથી ડેલ્ટા 2 બાદ કરવાના એટલે r2 બરાબર શું થાય તો e માઈનસ ડેલ્ટા 2 આ બે બીજા પરિણામ મળે આપણને હવે આ 4 અને 5 ની કિંમત અહીંયા મૂકી દેવાની r1 એની જગ્યાએ i માઈનસ ડેલ્ટા 1 r2 એની જગ્યાએ e માઈનસ ડેલ્ટા 2 સમીકરણ 4 અને 5 ની કિંમતો સમીકરણ 3 માં મૂકતા તો a બરાબર શું થશે તો r1 ની જગ્યાએ i માઈનસ ડેલ્ટા 1 વત્તા r2 ની જગ્યાએ e માઈનસ ડેલ્ટા 2 એટલે i અને e ને હું જોડે લખું i પ્લસ e માઈનસ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 જો અમે શું કર્યું અહીંયા માઈનસ છે ડેલ્ટા 1 ની આગળ ડેલ્ટા 2 ની આગળ માઈનસ છે બંનેમાંથી માઈનસ કોમન કાઢ્યો એટલે ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 પણ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 આ બે વિચલન કોણોનો સરવાળો એટલે ડેલ્ટા કુલ વિચલન કોણ એટલે કે લખી આપણે પરંતુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 બરાબર ડેલ્ટા કુલ વિચલન અને માટે a બરાબર શું થાય તો i પ્લસ e માઈનસ ડેલ્ટા
આ એક અગત્યનું પરિણામ. બે માર્કની અંદર પૂછવો હોય તો અહીં સુધી આ પ્રશ્ન તમને પૂછી શકાય, બે અથવા ત્રણ માર્કમાં પણ પૂછી શકાય. આ પરિણામ નંબર છ. જો ઘણી વખતે આને આવી રીતે પણ આપણે લખી શકીએ, આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા, ડેલ્ટા માઇનસ છે આપણે લખો તો પ્લસ લખાય, એટલે અથવા કરીને આ સમીકરણ આવી રીતે પણ લખી શકીએ, આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. આ સૂત્ર ખાસ યાદ રાખો, આના આધારે પ્રેક્ટિકલ બી તમારે આવશે. આ લખો તો એ ચાલે, આ લખો તો એ ચાલે, બરાબર. એટલે આ એક અગત્યનો પ્રશ્ન થયો પ્રિઝમ માટે, અડધો જ થયો છે, ધ્યાન રાખો. આપણે હજુ અડધો પ્રશ્ન જ શીખ્યા છે, બરાબર. હજુ આનાથી આગળ આનો આલેખ દોરવાનો છે, અને આલેખ પરથી પછી એના વક્રી ભવનનું સૂત્ર લાવવાનું છે. પણ પહેલા આટલું બરાબર ધ્યાનથી સમજી અને જોઈ લેશું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આકૃતિ, આપણી જે સપ્લિમેન્ટરી આવે એમાં એકદમ નાની આકૃતિ નહીં દોરવાની. જે સપ્લિમેન્ટરી છે એના લગભગ 50% પેજ, આખું પેજ જે હોય એનું અડધું પેજમાં આ ત્રિકોણ આવે એવી રીતે આકૃતિ. એટલે આ બધા ખૂણાઓ જે બતાવવા છે એ એકદમ સહેલાઈથી તમે બતાવી શકશો, અને એક્ઝામિનરને જોનારને પણ અનુકૂળ રહેશે. કારણ કે આમાં આકૃતિ મહત્વની છે, એમાં એક ચતુષ્કોણનો ઉપયોગ કર્યો, એક ત્રિકોણનો ઉપયોગ કર્યો, એવી ભૂમિતિ આપણે આકૃતિ પરથી લીધી છે. બીજું કે અહીંયા જે મેં વક્રીભૂત કિરણ બતાવ્યું છે એ આ પાયા બીસીને સમાંતર થઈ ગયું છે એવું બતાવ્યું છે, એવું જરૂરી નથી, પણ આકૃતિ આપણે એવી દોરી છે. તમે જોઈ શકો છો કે આ QR એ લગભગ આ BC ને સમાંતર છે. જ્યારે એવું થાય કે આ વક્રીભૂત કિરણ એ પાયાને સમાંતર હોય ત્યારે I અને E ના મૂલ્યો સરખા થઈ જાય, I અને E ના મૂલ્યો કેવા થઈ જાય, સરખા, તો જ આ કિરણ સમાંતર બને. અને એ વખતે આ વિચલન કોણ લઘુત્તમ બને, ઓછામાં ઓછો ડેલ્ટા મિનિમમ અથવા D મિનિમમ કહેવાય. ક્યારે? આઈ અને ઈ સરખા થાય ત્યારે. તમે આપાત કોણ 40 રાખો અને નિર્ગમન કોણ 40 હોય તો એ વખતે તમે વિચલન કોણ માપો તો એ લઘુત્તમ જ હોય. પણ એ આલેખ પરથી આપણે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. તમે જો પ્રયોગ કરતા હોય તો આપાત કોણ અને આ વિચલન કોણ ડેલ્ટા અને આઈ એનો આપણે આલેખ દોરીએ છીએ, ડેલ્ટા વિરુદ્ધ આઈનો. અને એ આલેખ જે દોરીએ છીએ એ આલેખ પરથી આપણે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે. તો અહીં સુધીનું પહેલા લખી લેશો, પછી આપણે એ આલેખ દોરી અને આગળનો પ્રશ્ન સમજીએ. જો હવે આ પ્રિઝમનો જે પ્રશ્ન છે એમાં વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ આઈ એનો આલેખ દોરવાનો હોય. તમે ધારો કે પ્રયોગ કરો છો, એ પ્રયોગની અંદર આ લંબ રેખાખંડ સાથે જુદા જુદા ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરી અને જરૂરી એવા ખૂણા તમે માપો છો, તો જુદા જુદા આપાત કોણ માટે આપણે વિચલન કોણ માપવાનું અને નિર્ગમન કોણ માપવાનું. પ્રિઝમ કોણ તો એક વખત તમે માપી લીધો એટલે ફિક્સ જ રહે આખા પ્રયોગમાં, પ્રિઝમ ના બદલો ત્યાં સુધી, બરાબર. તો માપવાના કયા ખૂણા પ્રયોગ કરીને? તો આપાત કોણ આપણે જાતે નક્કી કરવાનું. આપાત કોણ નક્કી કરી અને પછી એક આપાત એક ખૂણે કિરણ આપાત કરો, એનું વક્રીભવન થાય, નિર્ગમન થાય, તો પછી આ બે ખૂણા આપણે માપી શકીએ છીએ, વિચલન નિર્ગમન કોણ અને વિચલન કોણ માપી શકાય છે પ્રયોગ કરીને. એટલે આપાત કોણ જાતે નક્કી કરવાનું, આ બે ખૂણા માપવાના, એટલે આપણે જોઈએ ત્રણ ખૂણા થઈ ગયા. એમાંથી વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ એનો આલેખ દોરવાનો. હવે એ આલેખ દોરીએ તો આપણને આવો આકાર મળે છે, બ્લુ કલરથી આપણે બતાવ્યો છે તે આકાર. શરૂઆતમાં આપાત કોણનું મૂલ્ય, જો આ ખૂણાઓ તો આપણે લખવા માટે લખ્યા છે, એક્ઝેક્ટ આ જ હોય એવું જરૂરી નથી, પણ એટલી રેન્જમાં હોય. આપાત કોણ અહીંથી આપણે જે લીધો છે 0, 20, 40, 60, 80 એમ જુદા જુદા મૂલ્યોમાં આપાત કોણનું મૂલ્ય આપણે લગભગ 30 ડિગ્રીની આજુબાજુથી શરૂ કરવાનું. કેટલા? 30 ની આજુબાજુ. તો એ આપાત કોણ
आई बराबर 30 लीधा तो એને અનુરૂપ તમે ડેલ્ટા માપો એને અનુરૂપ ઈ માપો આકૃતિમાં આપણે ઈ બતાવ્યું નથી અક્ષો ઉપર પણ સમજી શકાય તો આપાત કોણ અમુક ડિગ્રી નો લો એ વખતે વિચલન પણ શરૂઆતમાં મોટો મળે તમને આપાત કોણ નાનો લો છો નાનો એટલે લગભગ 30 ડિગ્રીની આજુબાજુ 25-30 ડિગ્રીની આજુબાજુ તો એ વખતે વિચલન કોણ મોટો મળે પછી આપાત કોણનું મૂલ્ય આપણે ધીરે ધીરે વધારતા જઈએ તો વિચલન કોણ જો ઘટતો જાય છે આપાત કોણના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે વિચલન કોણ લઘુત્તમ બની જાય છે અને પછી જો તમે આપાત કોણ વધારો તો વિચલન કોણ પાછો વધે છે આપણે હમણાં કીધું કે વક્રીભૂત કિરણ પાયા બીસી ને સમાંતર થઈ જાય ત્યારે વિચલન કોણ લઘુત્તમ થાય અને આઈ અને ઈ સરખા થાય આ એક મુખ્ય પોઈન્ટ આનો જ્યારે વક્રીભૂત કિરણ વક્રીભૂત કિરણ એટલે આકૃતિમાં કહ્યું ક્યુ આર વક્રીભૂત કિરણ કહ્યું ક્યુ આર પ્રિઝમના પાયા बीसी ने समांतर बने त्यारे आई बराबर ई थाय तथा आर वन बराबर आर टू बने आई बराबर ई थाय एटले आर वन अने आर टू केवा थई जाय सरखा आपणे समजी शकीए हवे आई अने ई सरखा थाय अने आर वन आर टू सरखा बने આઈ અને ઈ સરખા થાય ત્યારે આર વન અને આર ટુ પણ કેવા બને સરખા હવે આર વન બરાબર આર ટુ બરાબર આર લેતા હવે શું થશે તો આની આગળ જે પ્રશ્ન શીખ્યા આપણે એની અંદર પ્રિઝમ કોણ બરાબર આર વન પ્લસ આર ટુ લીધું છે તો આર વન બરાબર આર ટુ બરાબર આર લેતા એ બરાબર આર વન પ્લસ આર ટુ એમાં આર વન ને આર લેવાના અને આર ટુ ને પણ આર લેવાના કારણ કે બે સરખા એટલે એ બરાબર શું થઈ જાય ટુ આર થઈ જાય તો આર બરાબર શું થાય એ બાય ટુ આવું થઈ જાય બે સરખા થાય આઈ અને ઈ સરખા થઈ જાય ત્યારે આર વન બરાબર આર ટુ થાય તો આર બરાબર એ બાય ટુ થઈ જાય એટલે અહીંયા આર વન જે છે એ ત્રિજમ કોણનો અડધો થાય અને આર ટુ પણ પ્રિઝમ કોણના અડધા જેટલો થઈ જાય બરાબર અહીંયા એક પરિણામ આ નવો પ્રશ્ન છે નવો નંબર હવે આ સરખા થઈ જાય વિચલન કોણનું શું થાય તો આઈ બરાબર ઈ થાય ત્યારે વિચલન કોણ લઘુત્તમ બને એ પણ લઈ શકીએ આપણે આ પ્રશ્નમાં કે આઈ બરાબર ઈ થાય ત્યારે વિચલન કોણ લઘુત્તમ બને અને લઘુત્તમ વિચલન કોણ એને આપણે ડીએમ કહી દઈએ લઘુત્તમ વિચલન કોણ એને શું કહી દઈએ ડીએમ જો ડીએમ પણ લખાય છે ને ઘણી વખતે ડેલ્ટા એમ પણ લખાય છે ડેલ્ટા મિનિમમ અહીંયા એમ ફોર મિનિમમ મેક્સિમમ નહીં બરાબર એટલે એને ડીએમ પણ લખાય અથવા ડેલ્ટા એમ પણ લખાય આપણને બુકમાં ડીએમ આપ્યું છે હવે હમણાં આપણે જે સૂત્ર તારવ્યું એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ આવું સૂત્ર છેલ્લે લીધું આપણે અથવા ડેલ્ટાને આ બાજુ લખું તો એ બરાબર આઈ પ્લસ ઈ માઇનસ ડેલ્ટા એવું સૂત્ર લખ્યું એમાં આઈ અને ઈ સરખા થાય એટલે આઈ અને ઈ સરખા છે તો ઈને બદલે આઈ લખી શકું અને એ વખતે વિચલન કોણ લઘુત્તમ થાય એટલે ડીએમ લખી શકું તો ડેલ્ટાને બદલે હું ડીએમ લખી દઉં અને ઈને બદલે આઈ લખી દઉં એટલે આઈ પ્લસ આઈ એટલે ટુ આઈ એટલે વિચલન કોણ લઘુત્તમ થાય તો આપણી જોડે સૂત્ર આ જે છે એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ પરથી સૂત્ર કેવું લખાય આવે એ પ્લસ ડીએમ બરાબર આઈ પ્લસ આઈ એટલે કે આ ટુ આઈ થઈ જાય 2i બરાબર a પ્લસ dm થાય તો i બરાબર શું થાય આ 2i છે એના 2 ને છેદમાં લઈ લેવો પડે એટલે આવું લખી શકું કે i બરાબર
a plus dm by 2 i નું સૂત્ર આવું બને. અને બે નંબર હવે શું થશે, તો આ સપાટી પાસે સ્નેલનો નિયમ વાપરો. આ બાજુ જે હવાનું માધ્યમ છે, આપાત કિરણ જે માધ્યમમાં છે, પ્રિઝમની બહારનું માધ્યમ, એનો વક્રી ભવનાંક ધારો કે n1, અને પ્રિઝમ જે દ્રવ્યનો બને છે એનો વક્રી ભવનાંક ધારો કે n2. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક n2 અને બહારનું દ્રવ્ય એટલે કે હવા એનો વક્રી ભવનાંક n1. તો ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરવાનો? આકૃતિમાં ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરવા, તો કેવું સમીકરણ મળે આપણે? જો એન વન સાઈન આઈ, પેલા મધ્યમાં આપાત કોણ આઈ છે એટલે થીટા વનને બદલે આઈ, n2 sin r1, પણ r1 અને r2 તો સરખા જ છે, એના બરાબર r લઈ શકું, એટલે સૂત્ર આવું લખાય, n1 sin i બરાબર n2 sin r. તો એની પરથી n2 upon n1 આવું મારે લેવું હોય, n1 આપણ છેદમાં લેવું, તો આ sin r sin i ના છેદમાં જાય, sin i ભાગ્યા sin r. હવે i અને r ના મૂલ્યો અહીંથી મૂકી દેવાના, એક અને બે માંથી, એટલે n2 upon n1 નું સૂત્ર શું થાય? તો અહીંયા શું આવશે? sin i ને બદલે મારે શું લખવાનું છે? i ને બદલે અહીંયા a plus dm by 2, તો a plus dm by 2 છેદમાં sin r, r ને બદલે આપણે લખવાનું છે a by 2. તો આ એક માધ્યમ બે એટલે કે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મારે શોધવો હોય તો આ સૂત્ર વપરાય. અહીંયા n2 upon n1 માં n1 જો હવા હોય એનું માધ્યમ, તો n1 બરાબર 1 લઈ શકું, તો n2 બરાબર 1. જો પાતળું માધ્યમ હવા હોય તો n1 બરાબર 1 અને n2 બરાબર n લેતા આ સૂત્ર આવું બને, n ભાગ્યા 1 એટલે n, n બરાબર sin a plus dm by 2 upon sin a by 2. જો પાતળું માધ્યમ હવા હોય તો, અને જો પાતળું માધ્યમ હવા ના હોય, મોટે ભાગે પાતળું માધ્યમ આપણું હવા જ હોય, પ્રયોગ આપણે જ્યારે કરતા હોય ત્યારે આપાત કિરણ હવા માં લેતા, હવા ના હોય તો આ સૂત્ર, જે એન1 નું મૂલ્ય 1 કરતા થોડું જુદું હશે. તો પહેલા માધ્યમની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આ સૂત્ર પરથી આપણે મળે. પ્રયોગ કરીને આપણે શું કરવાનું છે? જુઓ, આપણે પ્રયોગ કરતા હોય વખતે માપવાના છે કયા ખૂણા? આઈ, ડેલ્ટા અને ઈ. હવે ઈ તો ખાલી સરખામણી કરવા માટે માપવાનો, આલેખ તમારે દોરવાનો છે ડેલ્ટા વિરુદ્ધ આઈ નો, અને એ આલેખમાં આ યુ જેવો આકાર મળે છે આલેખનો, એનો સૌથી નીચેનો ભાગ આ આ પોઈન્ટ જે બતાવ્યું તે, એને આડી લાઈન આમ લઈએ અને ડેલ્ટા વાળી અક્ષ ઉપર જ્યાં છેદે જે ખૂણા પાસે, એ ખૂણો થાય ડીએમ, એટલે લઘુત્તમ વિચલન કોણ. અને આ બાજુ લંબાવું આ પોઈન્ટને, ધારો કે આ પોઈન્ટ છે પી, તો એને આ બાજુ લંબાવું, તો અહીં જે ખૂણો મળે મને એ આઈ અને ઈ સરખા થાય, 40 થી સહેજ આગળ જાય. તો આકૃતિ આપણે જસ્ટ દોરી છે, એવું એવું જરૂરી નહીં કે 40 થી સહેજ આગળ જે આવે તે, પણ આઈ અને ઈ સરખા થાય, વિચલન કોણ લઘુત્તમ થાય, આની આપણે જરૂર છે અહીં આ સૂત્રમાં. આ સૂત્ર કે આ સૂત્ર, તો આમાં ડીએમ ની જરૂર છે. એટલે ડીએમ ક્યાંથી મળશે? પ્રયોગ કરીને, એ પ્રયોગના ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરીને આપણને ડીએમ મળશે, આલેખ પરથી ડીએમ શોધી કાઢવાનું. અને પ્રિઝમ કોણ તો ફિક્સ જ હશે જે હશે તે આપેલા પ્રિઝમ માટે. તો
તો પ્રિઝમ કોણની જરૂર છે અને ડીએમની જરૂર છે, અહીંયા પ્રિઝમ કોણ છે એટલે આ સૂત્ર છે એમાં કિંમતો મૂકી સાદુરૂપ આપો એટલે પહેલા માધ્યમની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક મળે પાતળ માધ્યમની સાપેક્ષે. પાતળું માધ્યમ હવા હોય તો સીધો તમને એન હવાની સાપેક્ષે મળી ગયું બરાબર. આ થયું પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધવાનો. એટલે બીજો ભાગ થયો આ પ્રશ્ન. આપણે જે આની પહેલા જે પહેલો ભાગ શીખ્યા કે જેમાં આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા આ સૂત્ર જે તારવ્યું ત્યાં સુધી જ પૂછાય તો બે માર્કમાં પૂછી શકાય, પણ એ સૂત્ર પછી આગળ અહીં સુધી એટલે સુધી જવાનું હોય અને આખો પ્રશ્ન પૂછ્યો હોય તો ટોટલ ચાર માર્કમાં. ઘણી વખત એવું પૂછાય કે આ સૂત્ર સ્વીકારીને પ્રિઝમ માટે એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ સૂત્ર સ્વીકારીને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક શોધવાનું સૂત્ર તારવું, તો આ સૂત્ર સ્વીકારીને આકૃતિ દોર દેવાની આપણે, પણ આને તારવવાનું નહીં. પેલા ચતુષ્કોણ ને ત્રિકોણનો ઉપયોગ કરીને લીધું હતું, સીધું સ્વીકારી લેવાનું, પછી ફરીથી અહીંથી ચાલુ કરવાનું આટલે સુધી. તો બે માર્કની અંદર બીજો પ્રશ્ન પૂછી શકાય, બે અથવા ત્રણ માર્કમાં પણ પૂછી શકાય બરાબર. હવે બીજી એક વસ્તુ કે જો પ્રિઝમ કોણ નાનો લેવામાં આવે તો, નાનો એટલે કે ખૂબ જ નાનો, અહીંયા અત્યારે હાલ આપણે જે આકૃતિ દોરી છે એમાં પ્રિઝમ કોણ લગભગ 60 ડિગ્રી જેટલો છે, પણ બહુ જ નાનો પ્રિઝમ કોણ લેવામાં આવે એટલે પ્રિઝમ કેવો હોય એ તમને કહું. આવો પ્રિઝમ જેમાં આ પ્રિઝમ કોણ અહીંયા જે છે ખૂણો એ ખૂબ જ નાનો હોય. ઘણી વખતે આપણે પેલા અરીસાના કાચ તૂટી જાય અથવા તો બારીનો કાચ કે એવો કાચ તૂટી જાય તો એના ટુકડે ટુકડા થઈ જાય, એમાંથી એક આવો અણીદાર ટુકડો, અણીદાર ટુકડો આવો તમે પસંદ કરો તો એ ખરેખર ખૂબ જ નાના પ્રિઝમ કોણ વાળો પ્રિઝમ બને છે. તો એવો જે પ્રિઝમ છે એના માટે વિચલન કોણ કેવી રીતે લેવાય બરાબર. તો એ પ્રિઝમ કોણ છે એનો વિચલન કોણ તમે કેવી રીતે લઈ શકો, કેટલું વિચલન થાય છે. તો ખૂબ જ નાનો પ્રિઝમ કોણ હોય તો એટલે કે નાના પ્રિઝમ કોણ માટે પ્રિઝમ કોણ નાનો હોય, ધ્યાન રાખો પ્રિઝમ કોણ નાનો એટલે એક ડિગ્રી બે ડિગ્રી એની આજુબાજુ, પ્રિઝમ કોણ નાનો હોય તો વિચલન કોણ નાનો થાય, એ નાનો જ થાય, વિચલન ઓછું થવાનું. તો શું થશે, સાઈન આને આખું થીટા કહી દઉં અને એમાં ખૂણાઓ નાના જ છે ભાગ્યા બે છે પાછું, એટલે આ ખૂણો અત્યંત સૂક્ષ્મ થાય એટલે સાઈન થીટા બરાબર લગભગ થીટા લઈ શકાય. આવું આપણને ખબર છે નાના ખૂણાઓ માટે સાઈન થીટા બરાબર થીટા લઈ શકાય, એટલે કે સાઈન એ પ્લસ ડીએમ બાય ટુ બરાબર આ સાઈન કાઢી નાખવાનું મારે નાના પ્રિઝમ કોણ માટે, અને આ સાઈન પણ કાઢી નાખવાનું, અને આ જે એન ટુ અપોન એન વન છે અને એન ટુ વન તો કેવાય એવી ખબર છે આપણને. તો નાના પ્રિઝમ કોણ માટે n 21 બરાબર શું થાય, તો સાઈન સાઈન નહીં લખવાનું, અહીંયા સાઈન સાઈન ઉડી ગયા એવું નહીં, ધ્યાન રાખો આ સાઈન ઉડી ગયું આ સાઈન ઉડી ગયું એવી રીતે નહીં, પણ નાના પ્રિઝમ કોણ માટે સાઈન થીટા એ લગભગ થીટા જેટલું લઈ શકું એટલે ઉપર લેવાય a પ્લસ ડીએમ બાય ટુ અને નીચે ખાલી લેવાનું a બાય ટુ, એટલે આવું થશે a પ્લસ ડીએમ બાય ટુ ભાગ્યા a બાય ટુ, આ ટુ ટુ ઉડી જશે એટલે એ પ્લસ ડીએમ અપોન એન ટુ વન બરાબર, એમાં ડીએમ ને કરતા બનાવી દેવાનું. હવે એને બે રીતે બનાવ્યું, ધારો કે એ ભાગ્યા એ વત્તા ડીએમ ભાગ્યા એ આવું લખી શકું એટલે કે વન પ્લસ ડીએમ અપોન એ આવું લખી શકાય. જુઓ એના છેદમાં એ લખો એટલે એ ભાગ્યા એ વત્તા ડીએમ ભાગ્યા એ, પણ એ ભાગ્યા એ એટલે એક થઈ જાય, ડીએમ ભાગ્યા એમના એમ લખ્યા, આ બાજુ એન ટુ વન છે, હવે આ વન ને આ બાજુ લઈ જાવ તો માઇનસ થઈ જાય એટલે ડીએમ અપોન એ બરાબર એન ટુ વન માઇનસ એક થાય, અને એ ને અહીંયા આ બાજુ લઈ લો તો આનો કૌંસ કરી દો તો એના ગુણાકારમાં એ આવી જાય એટલે ડીએમ બરાબર શું થાય એ કૌંસમાં એન ટુ વન માઇનસ એક. હવે જુઓ એન ટુ વન એટલે ધારો કે હવાનું માધ્યમ હોય તો એન વન એક હોય એટલે એન ટુ વન બરાબર એન ટુ થાય, એટલે કે કાચ હોય તો ધારો કે કાચ માટે 1.5 સાદો કાચ હોય એટલે એન ટુ વન 1.5 થાય, અહીંયા એન ટુ વન 1.5 થાય
એટલે 1.5 માંથી એક બાદ કરું તો 0.5 થાય, કેટલું થાય 0.5. અને નાના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ કેટલો, ધારો કે 2 ડિગ્રી છે, તો અહીંયા 2 × 0.5 અને 2 × 0.5 એટલે 1, એટલે લઘુત્તમ વિચલન કોણ મને 1 ડિગ્રી મળે, અથવા પ્રિઝમ કોણ થોડોક મોટો લીધો હોય તો 2 ડિગ્રી મળે. બહુ મોટો પ્રિઝમ કોણ લેવાય નહીં નાના પ્રિઝમ કોણ માટે, આ સાઇન કાઢવાની શરત આપી છે. ધારો કે પ્રિઝમ કોણ હું 3 ડિગ્રી લઉં છું કે 4 ડિગ્રી લઉં, પ્રિઝમ કોણ 4 ડિગ્રી લઉં તો 0.5 × 4 એટલે 2, બીએમ બરાબર 2 મળે મને, એટલે કે લઘુત્તમ વિચલન કોણ બહુ ઓછો મળે છે. અને આટલો ઓછો લઘુત્તમ વિચલન કોણ હોય તો એ ઘણો નાનો કહેવાય. એટલે નાનો પ્રિઝમ કોણ હોય તેવા પ્રિઝમમાં બહુ મોટું વિચલન થતું નથી. આવું વધારે વિચલન કોણ આપણને લઘુત્તમ વિચલન કોણ આવા પ્રિઝમ માટે, ધારો કે 60 ડિગ્રીનો પ્રિઝમ કોણ હોય એવા પ્રિઝમ માટે તમે લઘુત્તમ વિચલન કોણ લો, અને આ સામાન્ય કાચ હોય 1.5 વક્રી ભવનાંકની આજુબાજુ વાળો, તો અહીંયા લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રીની આજુબાજુ તમને મળે. કેટલો? 40 ડિગ્રીની આજુબાજુ, એક્ઝેક્ટ 40 એવું નથી કહેતો પણ એની આજુબાજુ મળે, 40 મળે, 41 મળે, 39 મળે, 38 મળે, એની આજુબાજુ. ક્યારે? પ્રિઝમ કોણ મોટો હોય તો સમબાજુ પ્રિઝમ લગભગ વાપરે, પણ નાના પ્રિઝમ કોણ વાળો પ્રિઝમ વાપરીએ તો વિચલન કોણ લગભગ 2 ડિગ્રીની આજુબાજુ, 2 ડિગ્રી અથવા એના કરતાં પણ ઓછો, એટલે બહુ નાનો કહેવાય. બરાબર, તો આ એક વધારાની માહિતી નાના પ્રિઝમ કોણ માટે. કોઈ વખતે કોઈ એમસીક્યુ કે એવો પ્રશ્ન આપણને પૂછાય કે નાના પ્રિઝમ કોણ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવાનો હોય તો સીધું આ સૂત્ર તમે વાપરી શકો. બરાબર, આમાં નેચરલ સાઇન કે એવું પછી તમારે જરૂર પડે નહીં, પણ જો પ્રિઝમ કોણ નાનો ના હોય તો પછી આ સૂત્ર તમારે વાપરવું પડે, એટલે આ સૂત્રથી પણ આપણે ગણતરી કરી શકીએ. પ્રિઝમ કોણ નાનો હોય અને લઘુત્તમ વિચલન કોણ આપ્યો હોય તો વક્રી ભવનાંક શોધી શકો, અને વક્રી ભવનાંક અને પ્રિઝમ કોણ આપ્યો હોય નાનો પ્રિઝમ કોણ તો લઘુત્તમ વિચલન કોણ શોધી શકો. એટલે આ એક અગત્યનો પ્રશ્ન સૂત્ર થઈ, જે કોઈ વખતે તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે અથવા તો કોઈ નાના દાખલા કરવા માટે ઉપયોગ કરી શકાય. બરાબર, આ પ્રશ્ન બરાબર ધ્યાનથી તમે સમજી લેશો. અને જો આ પ્રશ્ન છે આપણો, એ આપણે કીધું કે આખો પ્રશ્ન પૂછાય તો 4 માર્કમાં પણ પૂછી શકાય, અને એમાં તમને વક્રી ભવનાંક સુધી કીધું હોય પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, તો આ માહિતી લખવાની જરૂર નથી. બરાબર, કોઈ વખતે 3 માર્કની અંદર આ સૂત્ર સ્વીકારીને પ્રિઝમનો દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનું કીધું હોય તો આ લખો, અને જોડે આટલી માહિતી પણ લખી દો નાના પ્રિઝમ, જેમાં બીજો ભાગ જે છે આપણે આ બીજા ભાગનો જે પ્રશ્ન તૈયાર કરીએ છીએ એમાં આ આલેખ આવશે. પણ પહેલો ભાગ જે કીધો કે એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ, એ સૂત્ર તારવાનું હોય તેમાં આલેખ નહીં આવે, એમાં અહીં સુધી જવાનું આવે છે, આની પહેલા આપણે શીખ્યા. બરાબર, આજની શરૂઆતમાં છે, એટલે આ પ્રિઝમનો પ્રશ્ન જે છે એ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, અને આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આના લગતા દાખલા જે બાકી હોય એ દાખલા આપણે પૂરા કરીશું.